રાજકોટની હોનારત બાદ રાજ્ય ગૃહ વિભાગે આદેશ કર્યો છે. રાજ્યભરમાં આવેલા ગેમિંગ ઝોનની તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ગૃહ વિભાગે જિલ્લાવાર વિગતો મોકલવા પરિપત્ર જાહેર કર્યો છે. તો ગેમિંગ ઝોન માટે કઈ કઈ પરવાનગી લેવાઈ છે તે અંગે વિગતો માંગવામાં આવી. તો મંગળવારે બપોરે 3 કલાક સુધી તમામ જિલ્લાઓને વિગતો રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. તો વિગતો ગૃહ વિભાગને મોકલવા આદેશ કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટનો અગ્નિકાંડ અને અગ્નિકાંડ બાદ તપાસનો ધમધમાટ તેજ થયો છે અને હવે આ હોનારત બાદ રાજ્ય ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે અને પરિપત્ર એક જાહેર કર્યો છે. રાજ્યભરમાં આવેલા ગેમિંગ ઝોનની તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સાથે સાથે ગૃહ વિભાગે જિલ્લાવાર વિગતો મોકલવા માટે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. તો ગેમિંગ ઝોન માટે કઈ કઈ પરવાનગી લેવાય છે તે અંગે વિગતો માંગવામાં આવી છે અને મંગળવારે બપોરે 3 વાગ્યા સુધી તમામ જિલ્લાઓને વિગતો રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને અંતર્ગત પરિપત્ર એક જાહેર કર્યો છે ગૃહ વિભાગે. તો જણાવી દઈએ, રાજકોટ અગ્નિકાંડ અને ત્યારબાદ રાજ્ય ગૃહ વિભાગ અત્યારે હરકતમાં આવ્યું છે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, રાજ્યભરમાં આવેલા ગેમિંગ ઝોનની તપાસ માટે રાજ્ય ગૃહ વિભાગે આદેશ આપ્યા છે અને પરિપત્ર પણ કરવામાં આવ્યો છે. મેહુલ, બિલકુલ, ગઈકાલથી જાણતો આદેશ છે તે એક પછી એક જારી થયા છે. પરિપત્ર કરવામાં આવ્યો છે. જે પણ જવાબદારો છે તેની સામે તપાસ કરવામાં આવી અને મુખ્યત્વે જે ગેમિંગ ઝોન છે તેની મંજૂરી લેવામાં આવી છે કે કેમ તેના સંદર્ભમાં પરિપત્ર કરીને ગૃહ વિભાગે રિપોર્ટ જે છે તે 28 તારીખ સુધી સોંપી દેવા માટે સૂચના આપવામાં આવી છે. 28 તારીખે 3 વાગ્યા સુધીમાં તમામ વિગતો મેળવી લેવા અધિકારીઓને સૂચના અપાઈ છે. જી અંકુર, જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.